जय माताजी मित्रों, हमणी थोड़ी क्षण में गरवा भजन गरवा गायक संतवाणी सारा आराधक जेने पोतानी एक आगवी सूझबूझ ने पोतानी एक लरण थी आजे बहु मोटा गजानु नाम देशी भजन ना गरवा गायक में जेनु आवे छे तेवा परिबापू हमणा थोड़ी क्षणों में आपणी साथे जोड़ावाना छे। भजन छे आत्मा नो खोराक छे एवं संतो अने कविओए कीधुं छे। भजन मात्र मनोरंजन नथी पण आत्मरंजन पण छे। घणा आपड़ा त्यां आपड़ा एवा प्रदेशो छे, आपड़ा एवा प्रांत छे के त्यां भजन नी बहु मोटी व्याख्याओ थई छे, भजन ने बहु सारी रीते समजवामां आव्युं छे। अमारा यशवंतभाई एक बहु सारी बात छे भजन नी करे छे। आपणे त्यां भजन में घणी जग्याए हा 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 एवुं आवे, आखो समूह छे ई भेरो एमां सूर मिलावतो होय, पण जाणवा एवुं मळ्युं छे के ई हाहानी वात छे ई गानारो गाय छे अने माणसोने एम कहे छे के आ भजन आम केवा मागे छे ने आ भजन छे आम, त्यारे सामे बेहेला माणसो आम कान पकड़ीने हा 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 एने एम कहेता के अमने ख्याल छे, अमे ए जाणीए छीए अने आ भजन अनुरूप अमे जीवવાનો प्रयास करशुं। अने आपणे त्यां भजनना सहारे घणी बधी वातो थई छे। आपणी देहाणी जग्याओ पायामां ज्યાં भजन पड्યું છે, સૌરાષ્ટ્રની બીજી ઘણી બધી જગ્યાઓ આપણે ત્યાં આપણો આખો પ્રદેશ સોમનાથથી લઈ અને દ્વારકા લગીનો આખો પટ્ટો, પછી એમાં ઘેડ હોય, બરડો હોય, બારાડી હોય, એ નાઘેર હોય, આ મોટા ભાગના વિસ્તારો છે ત્યાં રામાપીરના નામના અવસરો છે એ બહુ ઉજવાય છે। અને રામદેવજી મહારાજના નામના આ અવસરોમાં ભજન છે એ બાર બાર પોર લગી થાય છે। બારપોરા પાટોત્સવનું આપણે ત્યાં આયોજન થાય છે। બાર પોર લગી ભજન, ગાદીપતિ છે એની ગાદીએ બેસી જાય, કોટવાળ છે એ કોટવાળ છે એનું સ્થાન લઈ અને બેસી જાય, અને બાર પોર લગી ગાદી એથી માણસને ઊભું નહીં થવાનું, એ માણસને બાર પોર લગી ગાદી નહીં છોડવાની। આ કેવડી બધી તપશ્ચર્યાની વાત છે। એક જેનામાં શ્રદ્ધા છે એ પાયામાં શ્રદ્ધા પડી છે અને એ શ્રદ્ધાના હિસાબે જ આ બધું છે એ થતું હોય છે। રામદેવ પીરનો પાટોત્સવ હોય, એમનો મંડપ મહોત્સવ હોય, કે બારપોરો પાઠોત્સવ હોય, કે એમને આપણે ત્યાં હુવાણમાં ભજનો જે કાંઈ ગવાય છે થયો છે એ લાગે એ દેશી ભજનો ખાલી રામસાગર લઈ અને બેસી જાય, એને એક તારો કીધો છે। એક તાર જેનો લાગી જાય એ આ માથે આંગળી આમ તાર ઉપર ફરતા 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 તાર લાગી જાય, એ એક તારો। ભજન એક વ્યક્તિ કરી શકે, સત્સંગ કરવો હોય તો બે જોઈએ, एक बोलनारो बीजो एने सांभळनारो एनो श्रोता। भजन गावा होय तो त्रण जोईए, अत्यारनी ओली सिस्टम प्रमाणे एक तबला एमां जोईए ने एक बेंजो जोईए ने एक पोते होय, अने कोकने ठेठ पुगाडो होय तो चार जोईए। आम आखी यात्रा पूरी छे। एकलो भजन करे तो अति सारी बाबत छे, बे जणा बेहीने सत्संग करे तोय सारी बाबत छे, त्रणने बोलावी अने भजन गाय तोय सारी बाबत छे, काई नहीं करे तो चार जाना एक दिवस आपने आपणु ठेकाणु ज्यां छे न्यां मने तमने मूकी आववाना छे ई वात छे ई पाकी छे। एटले ए ठेकाणे पुगवा माटे, ए ठेकाणे ठरीठाम थवा माटे उत्तम में उत्तम जो कोई होय ने तो ये भजन छे अने गमे ते करी सके। एवं नहीं कि पैसादार ज भजन करी हगे ने गरीब माणस ए भजन न करी हगे ने, एवं नहीं। आनी माथे कोई नी पाबंदी के कोईनो जुलम चाले नहीं, ये पोते ज करवू पड़े। तमे पैसा दई अने कोईने भजन करावी न सको। तमे पैसा दीने एवं न करावी सको भाई लियो आ 5000 रुपया आ मारू भजन तमे करजो, एवी रीते भजन एम न थाय, तमारे पोताने ज करवू पड़े। एम ए भजनना एक गरवा गायक परिबापू छे आपणी साथे जोड़ावाना छे हमणा, એટલે આપણે સંવાદ કરશું। બાપુ જય નારાયણ। જય નારાયણ, જય નારાયણ। કેમ છો? મજામાં દરજભાઈ? અરે બાપુ આનંદ આનંદ આજે આનંદ આવ્યા, રૂબરૂ મળ્યા એવું લાગ્યું, જો રૂબરૂ મળી ગયા આનંદ થઈ ગયો। નેટ થી આપણે હેત ની વાતો કરવાની છે। વાહ વાહ વાહ, સારી વાત। નેટ નું એક માધ્યમ આપને મળ્યું છે બાપુ। કારમો કાર આ પરિસ્થિતિમાં આપણે બધા આજે પસાર થઈ રહ્યા છે। એક કલ્પના નહોતી કરી એવી મહામારી એક આપણા પ્રદેશમાં આવી છે। એટલે ભોળાનાથને, પરમ કૃપાળુ પરમાત્માને, ગુરુ મહારાજને અને ભગવતીને પ્રાર્થના કરીએ કે અમે આમાં હેમખેમ નીકળી જઈએ, પાર પહોંચી જઈએ, બરાબર, બસ પાર પહોંચી જઈએ। એટલે આપણા બધા સંતવાણીના ચાહકો, ભજનના ભેરવો પણ આ નેટના માધ્યમથી એના ઘરે બેઠા બેઠા આપણને નિહાળે છે, આપણને સાંભળે છે। આપણને ભગવતીએ જે કલા આપી છે એ કલાના માધ્યમથી આપણે 24 કલાકમાં એકાદી કલાકમાં આપણે એને સહભાગી બનીએ તો એ બહુ સારી બાબત કહેવાય। એટલે બધા કલાકારો મળે છે એમ આજે એમ થયું ચાલો એક ભજનના એવા ગરવા ગાયક, એવા આરાધકને સાથે એક તો એ બાને આપણી મુલાકાત થઈ જાય અને વાતું કરતા કરતા ભજનના દોરથી આપણે આ બધાને આનંદ કરાવશું। એટલે મારા આપને જાજાતી જય માતાજી। આપ બધો પરિવાર છો એ આનંદમાં હશો। અને પેલો પ્રશ્ન કે બાપુ આ કારમો કાર છે, આ લોકડાઉન છે, તો આપ આખો દિવસ પસાર કેમ કરો છો? પ્રવૃત્તિ શું કરો છો? બસ બધું પાઠ પૂજા અને બસ ભજન કરીને સત્સંગથી ટાઈમ નીકળી જાય છે આમનો। ભજન આપણું મૂળ જે છે એ ભૂલાય નહીં, એની પૂરેપૂરી કોશિશ, ને એ માટે બધું આમનું જો આપણે આ એક સાધના છે, અનુષ્ઠાન, એક અનુષ્ઠાન જ છે આપણે અટાણે। વાહ વાહ વાહ, પૂજ્ય મોરારી બાપુ એ આજ સંદેશ આપણને બધાને દીધેલો કે તમે જ્યાં હોય ત્યાં જેને માનતા હોય આ ભજનનો એક અવસર આવ્યો છે તો તમે ભજન કરજો। અને આપ તો ભજનાનંદી છો, આપનો તો જન્મ જ એવા પરિવારને ત્યાં થયો છે, ભજન વારસામાં મળ્યું છે। મિત્રો, પરસોત્તમ પરી બાપુથી આપ કોઈ અજાણ ન હોઈ શકો। દેશી ભજનના ગરવા ગાયક, ગાયક તો છે સાથે લાયક છે। એની ગરવાઈ એનું કારણ છે કે પૂજ્ય મોહનપુરી બાપુના વારસાને જેની આગળ વધાર્યું છે। બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો જનની કાઉં જણે, એને વરવું લાગે વેરડા, ડાબી ઇંગલા જમણી પિંગલા, વચમાં સૂક્ષ્મના ઘાટ ઘડે, કબીર કહે કમાલકું, જેવું બીબું એવી ભાત પડે। એમ એક ભજનનો વારસો લઈને બાપુ આપ આવ્યા છો। અને આપ, હું પણ તમારી સાથે ન ભૂલતો હોય તો 20 વર્ષથી સંકળાયેલો છું આપણે ભજનો। એટલે શરૂઆતના દિવસોમાં આપણી જે આપણી હાવ ગુજરાતી ભાષામાં કહે જે આપણે કઠણાઈઓ વેઠી બાપુ ઘણા સારા ભજનો ગાય છે, પણ અત્યારની પરિસ્થિતિ બાપુ વહમી પરિસ્થિતિ છે। એમાં ખાસ કરીને જેમને વ્યસનો છે, પછી પાન હોય, બીડી હોય, સિગરેટ હોય, એની પરિસ્થિતિ બહુ ભયંકર છે। એને સમજવા માટે આપણે એની જગ્યાએ બેહવું પડે। આપણે વાતું કરીએ, આપણે વ્યસન નથી એટલે આપણે કરી શકીએ, પણ હોય ને તો એની પરિસ્થિતિ પણ આવા વ્યસનો ની જયારે વાત આવે છે ત્યારે ભોળાનાથ ની વાત આવે, દાદા શિવ ની વાત આવે, તો એમાં ક્યાંક ભાંગની અને ગાંજાની વાતો છે એ પડેલી છે। શિવ છે એ ભાંગ ને, પણ એ મેં સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે ભજનાનંદી મહાપુરુષો છે એ ભાંગ કે ગાંજો છે ઈ એકાદી વખત એની લેરખી લાગવા માટે ઈ કદાચ ઉપયોગ કરતા, પછી 24 કલાક ઈ એમાં મગ્ન થઈ જતા ભજનમાં, પોતાની સાધનામાં। અત્યારે ઊંધું થઈ ગયું છે, અત્યારે ધ્યાન સાઈડમાં રહી ગયું છે ને, આખે આખું ધ્યાન ગાંજામાં હોય છે। आज कोई भगत गांजो लेवा गयो होय ने तो ई महात्माने ई देखातो होय वो भूरा आया के नहीं, बीजा कोण आवे ने कोण जाय ने लेवा देवाय नो होय। हां ई खबर ने हाची વાત છે। हां પણ એ ગાંજાની જ્યારે વાત થાય છે ત્યારે ઈ ભોળાનાથના આવલામાંય પણ ભાંગ પીધેલી છે અને ભૂતડાઓથી માંડીને બધાય, તો આપની મુખેથી મારી પણ ઈચ્છા છે અને બધાની ઈચ્છા છે કે આપના દ્વારા એક બહુ સારું ભજન છે ગુજરાતના ગરવા ગાયકો तो गाय है, संतवाणी आराधको गाय है, श्रोताओ आपना भजन थी वाकेफ है। हूँ घणी वखत तमारी साथे प्रोग्राम में होऊं छुं त्यारे आ भजन नी फरमाइश आवे छे, एटले हुं आजे प्रार्थना ई करूं दादा शिवना भजन थी एने जे जे कई वाड़ी मायलो गांजो छे अने ई गांजानी ई घेला तूरनी जे वातो हती आजे जे माणसो छे आ व्यसनना हिसाबे अकड़ाय छे, तो शिवने प्रार्थना करूं के ई माणसो छे एनुं मनोबळ टकी रहे अने आ बधा व्यसनो जेने छे एने मारी एक कारण तरीके विनंती छे કે એટલા બધા હરેરી ન જાતા કે કોઈ બીડી ન મળે કે ફાકી ન મળે ને આપણે મરી જવું પડે, એ આપઘાત કરવાના જ્યારે સમાચાર આવે છે ત્યારે દુઃખ લાગે છે। એટલું બધું વ્યસન નથી કે આપણે મરવું પડે, અઘરું છે પણ પ્રાણ કાઢી દેવા, એક બીડા હાટું છે ને તમે પ્રાણ કાઢી દો તમારી પ્રાણની કિંમત શું? હા બરોબર છે, એક ફાકી હાટું છે ને જો તમે મરી જતા હોય તો તમારો ધક્કો થયો છે। એની સામે જજુમાય અંદર બેઠેલા એ જે વાતાવરણો છે એની સામે જોઈ અને શિવને પ્રાર્થના કરી। એટલે બાપુ હું આપને પ્રાર્થના કરું કે આપની શરૂઆત છે આજે ઈ ભજન થી થાય, વાડી માયલો લીલો લીલો ગાંજો। गंग है भजन करने को भंग, जो 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 भजन करने को भंग। आवारी रे मायो हिलो गायो ए गाजे तिना छे केला पूरवारी जा वारी जा गाजे तिना ने केला तू वारी जा वारी रे मायो मत बोले, नैना बोले मत बोले, वनमा बोले छे जेरा मोर वारे ना, वनमा बोले छे मोर वारे ना, वनमा बोले छे वाड़ी माइलो लीलो लीलो गानो ए दाज तेरा तेरा तोर मारिया दाज तेरा छगे तोर मारिया नगारा आंखों मचुबा थोड़ा तुमने वाली हमने दम लगाया तो बहुत दूर की सूझी, दम लगाया मदारी ने तो उसे अंगूर की सूझी, दम लगाया भूखे ने तो उसे तंदूर की सूझी, दम लगाया भुला ने तो उसे ऊंट की सूझी। मस्ती में मत वाले सतान अपनी मस्ती में मतवाले सत्तार सच्चा दम उसने लगाया के जिसने नून की सुनी वाड़ी रमायो आछे मिलो लो जानो वाह बापू वाह बापू जियो जियो जाने एक गांजा नो व्यसन नहीं पण भजन नो एक एवो नशो छे ने हाँ एनो आनंद छे ने आपणे हमणा तो हुं छे आ नकर तो आपडो आ चैत्र वैशाख धोरी महीनो कहेवाय धोरी महीनो वावणे आपणे आ घरे छे ते आपणे गरा छे आ नरवा नकोरो ए जा 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 बुगळो ए हाँ मने याद आवे तमे जे टीप मारता था आपडो एक गाम में प्रोग्राम हतो हूँ भूली गयो ए गामनु नाम मुन तमे बे ज हता पछी एक जणो चिट्ठी मूकी गयो ई મે આમ चिट्ठी જોઈ વાંચીને મે તમને બતાડી એની એમે चिट्ठी મે એવું લખ્યું હતું કે બાપુ એકાદી ટીપ મારો જામતું નથી એમ હા એને ટીપ માં છે હવે એને મજી મથે હોય ને પણ આપણે આપણે આપણો વર્ગ છે ને એને ટીપ ના આવે તો હોદરી ના આવે હું હા એને ન મજા આવે હા એને ટાટ હુકમ હે હા એટલે એને આમાં હું જાનાથી વધુ બર કરીએ ને તે એકાદો કોક માન જાગે જગાડવા હેલા તો નથી વર્ષોથી ઉતા છે ઊંઘમાં એને આમ તો બાપુ આપણો આ બધું ભજન છે ને એને મનોરંજનના માધ્યમથી માણસને ત્યાં લઈ આવવામાં આવે છે અને મનોરંજનના માધ્યમથી રેતો 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 એ આત્મરંજન તરફ મળે છે હા બરાબર છે હા માણસ બેહતો થાય માણસ બેહતો હા ભજનમાં આવતો જાય ને તો આજ છોડથી બરાબર હા આજની તો કાલે એને આના ઘેરામાં ઘા મારવાની વાત છે તો ઘેરામાં ઘા એમાં કોકને લાગે આ બધી આપણે જે ભજન તમે ગાયું પરંપરાગતની જે આખી આપણી વાણી છે કબીર સાહેબ થી માંડી પછી ભીમ સાહેબ ને ત્રિકમ સાહેબ ને દાસી જીવન ને નરસિંહ ને મીરા ને લાખો લોયણ ને ગંગા સતી ભાનબાઈ ને જેસલ તોરલ ને રામયો ને લખમો માળી ને ત્યાંથી લઈ અને પૂજ્ય ભગત બાપુ કાક બાપુ કે દાદ બાપુ લગી બધાએ પોતપોતાની જે કલમ ભજનમાં એનો એક જ આશય કે આ ભજનના માધ્યમથી માણસ કોઈ પણ રીતે બેહતો થાય કારણ કે ભજન કરવું ભાવ કરવું અને ભગવાન થી રાખવો ભાવ ખેમરો કે ખલકમાં એ હેલો નથી હાવ બહુ અઘરું છે બહુ અઘરું છે એટલે એ ભજનના માધ્યમથી આપણે બધા મિત્રોને આનંદ કરાવીએ છીએ ત્યારે અદભુત ભજનોની આ બધી તાકાત છે આની ભાષા છે ભજનની પણ એક ભાષા છે ભજનમાં માણસને જો શબ્દોમાં ખબર પડતી હોય ને તો એનો નશો છે એ ઓર હોય છે તાલ તો હોય છે તાલ અને સૂર તો હોય જ છે પણ અમુક માણસો એવા હોય છે કે ઈ શબ્દારે એને એક આખો નાતો હોય છે આખો નાતો હોય છે શબ્દારે મને પેલી વાત બહુ ગમે છે ભજનના માણસોની કે જો ખબર ન પડતી તો કેવી પરિસ્થિતિ થાય ભજનના આખું ભક્ત મંડળ છે બેઠું બેઠું ભજન કરતું હતું એમાં ભજન ગાતા હતા તો એમાં રાજા અને પ્રધાન નીકળ્યા રાજા અને પ્રધાન નીકળે ને તો ભજન વાળા વાતું કરે છે એક જણો કે ટેરવું બહુ મીઠું છે બીજો કે તુંબડું બહુ મીઠું છે ત્રીજો કે કડવું બહુ મીઠું છે ટેરવું મીઠું બીજો કે તુંબડું મીઠું ત્રીજો કે કડવું પાછું મીઠું એટલે મહારાજા અને પ્રધાન ને એમ થયું કે આ શેની વાતો કરે છે તમે આ બધું શું બોલો છો તો એક જણો કે આ તો ઓયલો લાગે બીજો કે ઓયલો હોય તો ઓયલું નો હોય ઓયલું ના હોય મહારાજા એમાંય મૂંઝાણા ઓયલું તો નહોતું સમજાણું પણ પછી આ ઓયલો લાગે ને ઓયલું હોય તો ઓયલું ન હોય એટલે એને શું તમે કયા પ્રદેશના છો અને તમે કઈ ભાષામાં વાત કરો છો એટલે ઓલા ભજન વાળા કીધું મહારાજ માફ કરજો અમે તમારા જ રાજના છીએ ભજનના જીવ છે ભજનની વાતો કરીએ છીએ તમે કદાચ નહીં નીકળ્યા હોય તમને ખબર નહીં હોય એટલે તમે આવી વાત કરતા હશો પણ ક્યાં તમે વાત કરો છો આ ટેરવું મીઠું એટલે ટેરવું એટલે શું ત્યારે એક જણે કીધું કે રામસાગર માંથી જે ટેરવું ફરે છે ને એ બહુ મીઠું છે ધીરા ધીરા વગાડ કાળજામાં વાગે છે ટેરવા જે દાદ બાપુ જેમ લખે કે આ ટેરવું બહુ મીઠું છે રણકાર છે ને આ ટેરવાની હિસાબે આવે છે બીજો કે ટેરવા તો હશે જ પણ ઈ કરતા તુંબડું બહુ મીઠું છે જે રામસાગર નું તુંબડું છે, આપડે બાલા બાપુ રામસાગર ખંભાળિયાના જે રામસાગર ના બાલા બાપુ, એ તુંબડું છે ને, હા એ તુંબડું બહુ મીઠું છે. એને હિસાબે આ ત્રીજો કે તેરવું તુંબડું તો બરોબર છે, પણ હું તો એવું માનું છું કે કડવું બહુ મીઠું છે. એ શબ્દ નો માણસ હતો, એક છે એ ધ્વનિ નો માણસ હતો, એક છે આ નાદ નો માણસ હતો, આ ત્રીજો છે એ શબ્દ નો માણસ હતો. કડવા નામનું પદ આવે છે કે આ કડવું જે ગવાય છે ઈ મીઠું છે. એટલે મહારાજે કીધું ઈ તો બરોબર, પણ તમે કીધું કે હોયલા લાગે એટલે હું કે માફ કરજો મહારાજ, એને એમ કીધું કે આ તો ઢોર લાગે. ત્યાં ઓયલો કે હોયલા હોય તો ઓયલું ન હોય, કે ઢોર હોય તો પૂછડું ન હોય. એમ હોયલા વગરના જે ઓયલા છે ને એને ભજન હારે કઈ હોય નહીં. ભજને તો માણસના જીવનમાં એટલી બધી ભરપૂરતા આવી ગઈ છે કે એના જીવનો તરી ગયા છે વર્ષો લગી. તેની બાપુ જે કઈ મારે એક પ્રસંગ કહી અને તમને એક ભજન ગૌરાવું છું. પણ વર્ષો લગી જે માણસો એ જે તપસ્યા કરી હોય અને એનું ફળ છે એ આવીને ઉભું રહીએ. બાપુ લક્ષ્મણજીને સંશય થયો, અને લક્ષ્મણજીને સંશય થયા પછી લક્ષ્મણજીએ પ્રભુ રામને એમ કીધેલું કે હે પ્રભુ, આપણે બે હગાભાઈ છીએ. કે હા લક્ષ્મણ, આપણે હગાભાઈ છીએ. હે પ્રભુ, તમારો બાપ ઈ જ મારો બાપ છે. અરે લક્ષ્મણ, તું આવું હું કામ મને પૂછે? બે દશરથના સંતાન છે. હે પ્રભુ, તમારી જનની અને મારી જનની આમાં કોઈ ઊંચ નીચ ખરી? અરે લક્ષ્મણ, આવી વાતો તું શું કામ કરસ? કૌશલ્યા અને સુમિત્રા છે, ઈ બેય સમોવડી છે, એમાં કોઈ ઊંચ નહીં, કોઈ ઊંચ નહીં. એ ભાઈ, તમારા ગુરુ ઈ જ મારા ગુરુ. લક્ષ્મણ, તારા ગુરુ ઈ જ મારા ગુરુ. બાપ એક, માં સમોવડી, પણ તને આવા પ્રશ્નો હું કામે આજે થાય છે? ત્યારે લક્ષ્મણે એમ કીધું કે પ્રભુ, બે નો બાપ એક હોય, બે ની માની શક્તિ હરખી હોય, બે ના ગુરુ એક હોય, બે હગા ભાઈ હોય, તો લંકાના રણ મેદાનમાં જેથી રાવણના ભાથામાંથી એક પછી એક તીર નીકળતું હતું, અને એ તીરે તમને અસર નહોતી કરી, અને મેઘનાથના બાણથી હું વિંધાણો કેમ? મેઘનાથના બાણથી હું મૂર્છી તું કામે થયો? બે સમોવડા છે, બે માં કઈ શક્તિમાં ફેર નથી. તમને એક પણ બાણ છે રાવણ નું અસર નહોતી કરતું, અને મેઘનાથના બાણથી હું મૂર્છી થયો. પ્રભુ, આવું કયું કારણ છે? અને તેથી મરક 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 દાંત કાઢી અને રામે જે કારણ જણાવ્યું છે, જેની જે વાત કરી એ વાતને વંદન છે. અને રામે કીધું કે લક્ષ્મણ, તારી વાત સાચી છે, પણ એનું પાયામાં કારણ શું છે એ તને કહું? કે હા પ્રભુ, મને કયો. કે લક્ષ્મણ, આપણે વનમાં ગયા, સાધુ સંતોના આશ્રમો આવ્યા હતા, ઝૂંપડીઓ આવી હતી, તપસ્વીઓના કે પ્રભુ કેટલા બધા આશ્રમો આવ્યા હતા, કેટલા તપસ્વીઓ હતા, કેટલા તપસ્વીના આંગણામાંથી આપણે નીકળ્યા. એ લક્ષ્મણ, એમાં કોઈ સ્ત્રીનો આશ્રમ હતો? હા પ્રભુ, સ્ત્રીનો આશ્રમ હતો ને. કે કોનો આશ્રમ હતો? કે આપણે સબરીના આશ્રમે ગયા હતા. લક્ષ્મણ, સબરીના ગુરુ માતંગે એને એવું કીધેલું કે એક દિવસ તારી ઝૂંપડીએ રામ આવશે. 70 વર્ષની સબરીની જયારે ઉંમર હતી ત્યારે પ્રભુ રામ એમ કહેવાય છે કે એના આંગણામાં આવ્યા. 7 વર્ષની ઉંમર હતી ત્યારે ગુરુએ એમ કીધું હતું કે એક દિવસ રામ આવશે. અને કેવડો ભરોસો હોય છે બાપુ! મને કડી બહુ ગમે છે કે ભાઈ એને ભરોસે રેવાયજી, ભરોસે રેવાય, એમાં આપડા ડાપણ ના ડોળાય, એના ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાય. ગુરુ ઉપર કેવડો ભરોસો હોય છે. સબરીને 7 વર્ષની ઉંમર હોય અને માતંગ ઋષિ એમ કે તારા આંગણામાં રામ આવશે. એક જ ભરોહાનો એ જાપ કરતી. કારણ અંગડે ધરીએ અનુસરીએ એ જે ગુરુજી ગાયજી, અંગડે ધરીએ અનુસરીએ એ જે ગુરુજી ગાયજી, કેમ થયું અને શું કરવા બધું, કેમ થયું અને શું કરવા, આવો સંશય મનમાં ન થાય, ભાઈ એને ભરોસે રેવાયજી, આંગણે ધરીએ અને અનુસરીએ જે ગુરુજી ગાય. એના ગુરુજી કીધું હતું તારે આંગણે રામ આવશે. 7 વર્ષની ઉંમરની સબરી ગુરુના વચન માથે ભરો રાખીને બેહી ગઈ. આજે આવશે, કાલે આવશે, આજે આવશે, કાલે આવશે. 70 વર્ષની ઉંમર થઈ 63 વર્ષની એની પ્રતીક્ષા જ્યારે પાકી ત્યારે રામ એના આંગણામાં આવ્યા. ત્યારે રામ એમ કે છે કે લક્ષ્મણ સબરીના આશ્રમમાં આપણે ગયા હતા. કે હા પ્રભુ. લક્ષ્મણ તને ખબર છે સબરીના આશ્રમમાં આપણે આયલા જતા હતા ને તો ઝાડવાનું એક એક પાંદડું, ઝાડવાનું એક એક ફૂલ, ઝાડવાની એક એક ડાળી એમાંથી રામ 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 અને રામનો રણુકાર છે ઈ ઉઠતો તો સુકામ. 63 વર્ષની એની ભક્તિ છે ને એ એની ભક્તિ રૂપી આખું વાતાવરણ છે એવું બની ગયું હતું કે એની ભક્તિની ભભક છે આ ફૂલડામાંથી, આ જમીનમાંથી, આ ઝૂંપડામાંથી, આ ઝાડવામાંથી, આ ઝરણામાંથી, આ પાંદડામાંથી, આ પવનમાંથી આખી પ્રકૃતિ છે એ રામમય થઈ ગઈ હતી. એ 63 વર્ષની સબરી એ આપણે એના આંગણામાં ગયા ત્યારે લક્ષ્મણ આપણને કઈ ખવરાયું હતું કે આ પ્રભુ બોર ખવરાવ્યા હતા. અંતર જેના ઉજળા એની જાતું નવ જોવાય, અવધેશ હેઠા ખાય એ તો ભીલડીના બોર ભૂદરા. અરે બોરાની મનમાં બીક અને સબરીને રેતી સદા, પડતા તો ઠળિયા હોતા ઠીક, એની તો કકડીને ખાધા કાગડા. એ બોર છે એ લક્ષ્મણ આપણને જયારે સબરી છે એ દેતી હતી ત્યારે હું ખાતો હતો કે હા લક્ષ્મણ તને બોર દીધા હતા કે હા ભાઈ લક્ષ્મણ તે ખાધા હતા. તેથી લક્ષ્મણ એમ કીધું પ્રભુ મેં ખાધા તો હતા પણ મને મનમાં થોડોક સંકોચ થયો હતો. એ ચાખી ચાખીને દેતી હતી. મીઠા લાગ્યા તારા બોર સબરી, એમાં તારો ભાવ છે અણમોલ. એ ચાખી ચાખીને દેતી હતી ને એટલે પ્રભુ મને થોડોક સંકોચ થયો હતો એક જરીક કે આ ચાખી ચાખી દે નાના હેઠા ખાવા પડે. ત્યારે રામે કીધેલું કે લક્ષ્મણ એ તને સંકોચ થયો ને, થોડોક સંશય થયો ને, એનું જ પરિણામ એ આવ્યું કે તને મેઘનાથ નું બાણ છે એ મૂર્છા કરે. બાકી 63 વર્ષની એની ભક્તિ છે એ કવચ બનીને ઉભી રહી હતી. આવા જે તપસ્વીઓ, જે પુરુષો છે એટલે એની એક રચના તમે સારી રીતે ગાઓ છો બાપુ કવિ કાગની. એટલે હું મારી એક કડી ગાઉં પછી તમારી પોતાની મોજથી આ ભજન છે એ બધાને સાંભળવું. ઠાકર મેલ માઠેલી તું છે એ કલનો બેલી, અમે તારું અંગ કહેવાય અન જીવન કોને આશરે જાય. અમે તારું અંગ કહેવાય જીવન કોને આશરે જાય. એટલે બાપુ આપને વિનંતી આપ સારી રીતે આ ભજનને આપના સુરથી ગાવ છો એટલે બધાને આપ સંભળાવો એવી પ્રાર્થના. जाते आखी तारों हरे गुलतार जो जो आखी तारों हरे जियो बापू जियो 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 वाह अर्थनाद पोकार रुदन वलोपात नो वियोग नु जारे वलोणु अंदर थाय ने त्यारे आ नाद निकळे छे भक्त नो पोकार छे अने ई पोकार सांभळी अने ए द्वारकाधीश ठाकर जेने मानता होय कोई पण एनो इष्ट होय ए सांभळे छे एटले एवो पोकार आ भजनना माध्यमथी भजनो ए बापू आ विस्तारने जे दीधुं छे साबुद्दीन साहब एक बहु सारी बात करे पद्मश्री साबुद्दीन राठौड़ के तमे कल्पना तो करो अपना वारसामां अपना पूर्वजोए केवुं दीधुं छे काई खर्चो अत्यार तो ठीक है भजनों करवा छे प्रोग्रामों करवा छे ए भजन करवा ने भजन गावामां फेर छे आ तमे आज तमारा आगे जा करो छो ने आ भजन कर्याना सूर छे अने आपणे पब्लिक नी सामे होय छे ने त्यारे आपणे डर होय छे के आने गमशे नहीं गमे गर्दणी नुं आम आपणुं ध्यान होय के बीजाने गमे न गमे गर्दणी तो गमवुं ज જોઈએ बराबर काम एनुं होय आपणे તમે બે ત્રણ જણા ભેરા કરો ના ના આપડે આનંદ કરે છે ને આપડા વડવાઓ આપડા પૂર્વજો આ બધા મેં મારા બાપુજી પાસેથી ઘણી વખત અમારે ઘરે મારા બાપુજી બાર તો ઓછા ગાતા પણ દેશી ભજનો સારા ગાતા અમારી શૈલીના એટલે અમારા ભગતની છાપ હતી રામસિંહ ભગત એ રામસાગર ને મજીરામાં છે અમે નાના ત્યારે મને ખ્યાલ છે એ દરરોજ હાજે જમી લઈએ જમી લીધા પછી દરરોજ હાજે એ 4 ભજન કરતા કોઈ ન હોય અમે સાંભળતા હોય અમારા પરિવારે 4-5 પણ એને ઈ 4 ભજન થઈ જાય એટલે એની નિત્યમ એક માળા જેવી વાત એ ભજન ના ભરો હે અને આજે જે કઈ મળ્યું છે એ કદાચ આવા એના ભજનના આપણે પરંપરા એ હતો જે ભજનો પીરાય છે તો એનો નાતો તમને મળ્યો હોય તો એ તેદી કોઈ વેપાર નતો પણ એના માધ્યમથી પરમાત્મા છે એ તમને કોઈ પણના માધ્યમથી એનું મૂળ છે એ ચૂકવે છે એટલે એવો આપણે આનંદ કરાવ્યો બહુ આનંદ થયો ઘણા બધા ભજનો આપ સારી રીતે ગાઈ શકો છો એટલે છેલ્લી આ એક ફરમાઈશ મેં એવું સાંભળ્યું છે કે આ દુનિયામાં તમને ધોખો છે ને ઈ અજ્ઞાનીના ન હોય ઓરતા ભેદુરે ભૂલે એનો મને ભે બહુ ભારી એ બહુ ભારે સમજુ માણસ જ્યારે ભૂલ કરે ને એને આપણે ઉપાધિ થાય બરાબર છે ત્યારે આપણને ચિંતા થાય ત્યારે આપણને ઉપાધિ થાય કે આ સમજુ છે કારણ કે દુઃખ છે આબરૂદારની જેને હારાથી હગોળ બાકી ફગડન ફળે વિફોર જેને ખંભે પસેડી ખીમરા આબરૂદાર માણસ છે સમજુ માણસ છે જેની પાસે જે અપેક્ષા હોય છે એટલે જયારે ત્યારે એ વાતો એટલે મને મુરદાસજી નો એક પ્રસંગ યાદ આવે છે જગમાલભાઈ બારોટ પાસેથી મેં આ વાત સાંભળી છે મુરદાસજીના જીવન વિશે અને મુરદાસજીની વાત વિશે બધા જાણે છે સંતોના જે સ્વભાવ પ્રમાણે રાવત બાપાની એક કડી મને ગમે છે કે સંતોનો સ્વભાવ છે એવો જને તાની ગોદ ના જેવો સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો એવા સંત મુરદાસ એના જીવનમાં ઘટના ઘટે સ્ત્રી આવે આપઘાત કરવા માટે જાય સ્ત્રીને બાવડું પકડીને પૂછ વાત જાણીતી છે લાખી નથી કરતો સમય નથી અને એમ કે મારી ભૂલ થઈ છે મારા પેટમાં એક પાપ છે હું નામ નથી દઈ હગું એમ કે ત્યાં ધરતીનો સંત એમ કેતો હોય છે કે મારું નામ દેવ તો બચી હગો કે હા તો કાલે અમરેલીની બજારમાં જઈને કેજો કે આનો બાપ છે એ મુરદાસ છે અને બીજે દિવસે અમરેલીની બજારમાં વાત થાય અને હાહાકાર મચી જાય અને આ સમાજને બદલતા આટલી જ વાર લાગે બાપુ આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં દોરંગી દુનિયા તણા ધોખા કદી તરસો નહીં સીતાને ગોર જંગલમાં પુત્રો અમે જણાવ્યા છે શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે જણાવ્યા છે કલમ ધ્રુજે કથા લખતા અમારા પાપ પોથીની સંત મોહનને અમે પોતે જણાવ્યા છે કાગ બાપુ ભગત બાપુ લખતા હોય સમાજને બદલતા વાર ન લાગે જે મુરદાસ બાપુની વાહ વાહ કરતા હતા જે મુરદાસ બાપુના ચરણમાં આડોટલા હતા બીજે વેગે વાયુ વગે વાત છે અમરેલીની બજારમાં પ્રસરી જાય કે મુરદાસ જેવા સાધુ છે આવું કુકર્મ કરે અને અમરેલીની બજારમાં મુરદાસ બાપુને ગધેડા ઉપર બાપુ બેહારવામાં આવ્યા છે ઊંધે મોઢે બેહારવામાં આવ્યા છે ખાહડાના હાર છે એ પહેરાવવામાં આવ્યા છે અને એટલું નહીં અમરેલીની બજારમાંથી જયારે નીકળ્યા ને ત્યારે માણસો એને કાકરીઓ મારી છે માણસો એને પથ્થરો માર્યા છે અને મુરદાસ મહાત્મા તો દાંત કાઢે છે એ તો એ મરક દાંત કાઢે છે એને ખબર છે કે આ મુસાફરીમાં આવા જ સ્ટેશન આવવાના છે હું જે મુસાફરી કરવા જાઉં છું એના આવા જ સ્ટેશન હોય છે એમાં બધા પથ્થરો મારે છે મુરદાસ બાપુને બહુ નજીકથી જાણતો હતો મુરદાસજી મહારાજને બહુ નજીકથી જાણતો હતો એ માણસનો અંતરાત્મો એનો માલમો અંદરથી એવું કહેતો હતો કે ભલે બધા કહેતા હોય બાકી મુરદાસ બાપુ છે એ આમાં હોય નહીં કોઈ દિવસ કારણ ગમે એ હોય આપણી મતી છે એ નહીં પૂગી શકતી હોય એ કયા કારણથી આ આખું આ વાતાવરણ ઉભું થયું હોય છે અને આ બીનાના ઘટના ઘટી છે એ ખબર નથી પણ મુરદાસ બાપુ છે એ આમાં હોય નહીં એનો માલમો ના પાડતો હતો પણ બધા કાકરીઓ મારતા હતા કોઈ પથ્થરો મારતા હતા એટલે આને એમ થયું હું જો કાંઈ નહીં કરું ને તો આ સમાજના માણસો છે એ મારી સામે જોવાના છે અને જોતા થાય ઘણા કે અમે બધા કરીએ છીએ તમને કેમ આ મુરદાસ બાપુ બહુ ગમે છે મુરદાસ બાપુએ આવું કૃત્ય કર્યું છે છતાં તમને કઈ ધિકાર એના તરફ નથી આવું કેતા હતા તેથી મુરદાસજી ને બહુ નજીકના માણસને એમ થયું કે હું આને કાકરી ન મારી શકું આને પથ્થર ન મારી શકું પણ આ દોરંગી દુનિયાની સામે મારે કાલે સવારે મને કેવા કેવા પ્રશ્નો કરશે એટલે બાપુ એની પાસે ફૂલ હતું गुलाब नु फूल हशे के करण नु फूल हशे चंपा नु चमेली नु क्यों हशे खबर नहीं पर मुरदास जी ने फूल नो घा कर्यो आम आन फूल ना घा लाग्यो अने मुरदास जी एनी सामे जोई अने आय माथी दळदळ आहुडानी धार वेती थई अने मुरदास जी ने एम थी को आ तो अज्ञानी छे बीजा मारे छे ए तो अणहमजू छे पण आ तो मारी पाहे बेहनारो हूँ हमजू मानतो तो भेदू मानतो तो ए माणसे आखरे फूल तो फूल मने मार्यु ने अने ए फूल नो घा ई संत ने लाग्यो ने त्यारे जाने कटारी लागी होय ने एवो अनुभव थयो तो के मने आ कटारी जाने कोके मारी होय ने एवो एने अनुभव थयो तो अने ए मुरदास जी बापू द्वारा कटारी छे लखाणी छे समर्थ भजनिक जगमाल भाई बारोटे तो आ कटारी ने रमती मूकी ज छे आपड़ा भजन आ बधा वर्तुळमां पण आप पण ए कटारी ने सारी रीते गाओ छो एटले आपणी पासे हवे थोड़ो समय छे एटले छेलिया भजननी आ कटारी सांभळी आपणो आखो आजनो प्रोग्राम छे आ कीर्तन रूपी कटारी जे काई भजन रूपी कटारी शब्द रूपी कटारी ए कटारीमां आपणे आपणे आनंद करवानो छे एटले हुं आपने विनंती करूं के आपना मुखथी आ बधा श्रोताजनोने ए भजन सांभळवा मळे कलेजे कटारी पड़ो बोलो घायल में गिर पड़ो। अरे ये उल्टा भी एक चार बार पोताने सो गए प्राणिया कोई नकर सो लुगरा में थे प्यार पोताने सो गए प्राणिया बेड़ी जा से दूंगा ये बेदली कौन उतारे भाव जो ने पार में मेरा पति चुड़ारी रे लागी माई पानी गिरा।